जडेश्वर महादेव मंदिर ना ट्रस्टी राजेंद्र भाई भट्टे जणाव्यु हतुं के आ मंदिर वर्षो जूनुं छे अने खास तो अहीं माधापरणी आसपासनी जनता नियमितपणे दर्शन करवा आवे छे। आ उपरांत मंदिरमां सवारे आरती पूजा करवामां आवे छे, जे बाद महादेवजीनो अभिषेक थाय छे अने रुद्री सहितना पाठ थाय छे। आ श्रावण मास दरमियान सांजे महाआरतीनुं आयोजन पण करवामां आवतुं होवानुं तेमणे जणाव्युं हतुं। આ વર્ષો જૂનું મંદિર છે ને લોકોની આ મંદિર સાથે ઘણી શ્રદ્ધા જોડાયેલી છે, ખાસ કરીને માધાપર અને આજુબાજુના લોકો આ મંદિરે ખાસ બે ટાઈમ દર્શન કરવા આવે છે। સવારે જે સંધ્યા જે આરતી પૂજા જે થાય એ સવારે પ્લસ લગભગ 11-12 વાગ્યા સુધી દરરોજ આ મહાદેવજીનો અભિષેક ને રુદ્રી અને આવા પાઠને બધા કાર્યક્રમો થાય છે, પ્લસ સાંજે મહાઆરતી પણ થાય છે। મંદિરની પૌરાણિક કથા અંગે શિવભક્ત રમેશભાઈ પીઠવાએ જણાવ્યું હતું કે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે। આ ઉપરાંત તેમણે મંદિરના નિર્માણના ઇતિહાસ અંગે કહ્યું હતું કે અહીંથી વર્ષો પૂર્વે સાધુ સંતો પસાર થતા અને રાત્રિ દરમિયાન અહીં આરામ કરતા, ઉપરાંત વટેમાર્ગુઓ પણ આ સ્થળ પર આરામ કરતા હતા। એક સમય એવો આવ્યો કે જ્યારે સાધુ સંતો અહીં આરામ કરતા હતા એ સમયે તેમનો મહાદેવનો અવાજ સંભળાયો કે અહીં મહાદેવ નિવાસ કરે છે। તેને પગલે સાધુ સંતને એ વાતની ખબર પડી કે અહીં સ્વયંભૂ મહાદેવ બિરાજે છે, જેથી તેમણે એ સમયના રાજાને સમગ્ર બનાવની જાણ કરી હતી અને રાજાની આજ્ઞાથી તથા તેમણે આપેલ ભંડોળ થકી નાના જડેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે। રમેશભાઈ એવું પણ જણાવ્યું હતું કે તેઓ તો જ 10 વર્ષની ઉંમરથી અહીં નિયમિતપણે દર્શન કરવા આવે છે અને તેમનું નિવાસ સ્થાન મંદિરની નજીક હોવાથી તેઓ નિયમિતપણે દર્શન કરવા માટે આવે છે। ઇતિહાસ શું છે કે આ પુરાણિક જગ્યા છે ને પહેલાં સાધુ સંતો અહીંથી પસાર થતા ને રાતવાસો કરતા, પછી અહીંયા આરામ કરતા તેમાં રાતના ભગવાન બોલ્યા કે ભાઈ હું અહીંયા સૂતો છું, તમે અહીંથી વટે માર્ગુના, એટલે એ પછી સવારે મહારાજ ત્યાંથી બધું સાફસૂફ કરી ભાઈ ભગવાનના દર્શન થયા, પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી ને રાજા સાહેબ વખતથી પછી અહીંયા મંદિર રાજા સાહેબ બનાવ્યું સરસ, ને બધા ધાર્મિક લોકોની આસ્થા આની સાથે જોડાયેલી છે ને હું તો જેથી 10 વર્ષનો હતો તેથી આ મંદિરની અંદર હું નાનેથી મોટો અહીંયા જ થયો છું ને હું બાજુમાં જ મારું રેસિડન્ટ છે, એટલે કાયમ મારા દર્શન 365 દિવસ આ ભગવાન સાથે મારે જોડાયેલું હોય। આ મંદિરના મહત્તા અંગે દર્શનાર્થી શોભનાબેને જણાવ્યું હતું કે મંદિર પરિસરની વ્યવસ્થાઓ ખૂબ જ સારી છે, મંદિરમાં સમયસર પૂજા અર્ચના અને પ્રાર્થના થાય છે, તેઓ નજીકમાં રહેતા હોય જેથી નિયમિતપણે મંદિરની આરતીમાં હાજર રહે છે, અહીં આવીને મંદિર દર્શન કરવાથી તેઓ ધન્યતા અનુભવે છે। નાના જડેશ્વર મહાદેવ મંદિરમાં દરેક પર્વની ઉજવણી પણ ભક્તિભાવપૂર્વક થતી હોવાની વાત તેમણે જણાવી હતી। હાલ શ્રાવણ મહિનો ચાલે છે તેને પગલે અહીં ભક્તોની ભીડ પણ ઉમટતી હોવાની વાત તેમણે કરી હતી। આ સાથે તેમણે ભૂતકાળની યાદ કરતા જણાવ્યું હતું કે આ મંદિરમાં પહેલા ગીતાજીના પાઠ પણ નિયમિત થતા હતા, બાળકો અને મોટેરાઓથી લઈને દરેક વર્ગના લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં જે વાત માનતા માનવામાં આવે અને જે આશા રાખવામાં આવે તે મહાદેવ પૂર્ણ કરે છે એવું તેમણે જણાવ્યું હતું। 2 નંબર મહેન્દ્ર પરા, અમે કાયમ નાના હતા ત્યાંથી દર્શને આવી છીએ, અહીંયા હનુમાનજીના મંદિરે નાના હતા ત્યાં લાડીએ વધારે તો આવતા, અત્યારે શ્રાવણ મહિનો છે બીજો મહિના હોય ત્યારે વાર તહેવારે આવીએ જ છીએ કાયમ। હા, ને મંદિરનું કામ બહુ સારું ને ઘણું જૂનું છે એટલે અમને મજા આવે છે અહીંયા આવવાની, મન હરવું થઈ જાય છે આમ આવીએ છીએ એટલે, ના બહુ સારા કાર્યક્રમ થતા હોય છે ને અમાસને દિવસે ને સોમવારે ને બહુ સારો શણગાર થાય છે ભગવાનનો શંકર ભગવાનનો, એટલે અમને ખૂબ શ્રદ્ધા છે મહાદેવ પ્રત્યે, શંકર ભગવાન બધા દેવ કરતા એની ઉપર વધારે છે। અન્ય દર્શનાર્થી અમુભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ અહીં નિયમિતપણે દર્શન કરવા માટે આવે છે। નાના જડેશ્વર મહાદેવ મંદિરમાં દરેક પર્વની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અહીં દર્શન કરવાથી તેમને આનંદની લાગણી અનુભવાય છે, ચિંતા મુક્ત થયા હોય તેવું અનુભવાય છે। મંદિરમાં અનેકવિધ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ ઉપરાંત શ્રાવણ માસ નિમિત્તે મંદિરને ખૂબ જ સારો શણગાર કરવામાં આવે તેવી વાત પણ તેમણે જણાવી હતી। તેમના મતે દેવોના દેવ મહાદેવ અહીં બિરાજે છે, તેના પગલે લોકો દુઃખ મુક્ત થાય છે। બહુ સરસ છે જડેશ્વર મંદિર, અમે
વર્ષોથી અહીં જ પણ આવી છે દર્શન કરવા, અને અહીં આવી દર્શન કરવા એટલે બહુ મજા આવે. અને અહીં અમે નજીક જ રહી છીએ, પણ અમે પણ માધા પરમાત્મા મંદિરમાં કાંઈ પણ હોય આપણે સેવા, જન્માષ્ટમી ઉજવાય ત્યારે પણ આવી બહુ સરસ મંદિરને દર્શનનો પણ બહુ લાભ, અને ખુલ્લે પણ ટાઈમસર ખુલી જાય, આરતી ટાઈમે થાય, બધું ટાઈમસર ટાઈમ. હા, શ્રાવણ મહિનો ખાસ કરીને છે એટલે એમાં ભીડ બહુ થાય, સાંજે આરતી ટાણે એટલા પબ્લિક આવે કાયમ. પછી જન્માષ્ટમી, પછી અહીં આપણે વર્ષો પહેલાં ગીતાજીના પાઠ થતા, બહુ મન થયું ને ગીતાજીને, બધું સપ્તાહ બેથી ગીતાજીના પાઠ પણ દરરોજ થતા. દેવની હવે ગમે તે તમે આસ્થા રાખી આપણે માનતા પણ બહુ ફળે છે, તમે શ્રદ્ધા રાખવી જોઈએ, શ્રદ્ધા હોય એટલે એકદમ કામ એનું. જડેશ્વર મંદિર અને જૂનામાં જૂનું, બહુ પુરાણ જૂનું મંદિર એટલે મહાદેવનું કામ પણ એવું, અને આપણે શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, ભક્તિભાવ હોય એટલે એનું કામ આપણું થાય છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.